મહીસાગર જિલ્લામાં પાનમ નદીમાં દશામાની મૂર્તિઓનું વાસ્તવિક ગાસ્તે વિસર્જન કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની પાનમ પુલ પાસે માતા દશા માતાની મૂર્તિઓને વાસ્તવિક ગાસ્તે શ્રદ્ધાભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. દશા માતાજીના વ્રતના છેલ્લા દિવસે વ્રત કરનારી મહિલાઓ આખી રાત સુધી જાગરણ કરે છે અને વહેલી પરોઢે માતાજીની મૂર્તિઓને ભક્તિભાવપૂર્વક વાસ્તવિક ગાસ્તે અબીલ ગુલાલની છોડ ઉડાડે ભાવભોર વિદાય આપવામાં આવતી હોય છે. મહીસાગર પંથકમાં પણ આરંભ થયેલા મા દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવી, જેમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. જે અંતર્ગત મહિલાઓ ઘરમાં માતાજીની સાંજણી સવારી સવરની મૂર્તિનું સુંદર વ્રત કર્યું હતું અને 10 દિવસ સુધી પૂજા અર્ચન કરી હતી અને 10મા દિવસે રાત્રિ જાગરણ કરીને પહેલી સવારે મોટી સંખ્યામાં મહિલાઓ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ઉમટતા હોય છે, જ્યાં મેળા જેવો માહોલ જોવા મળતો હોય છે. ગામડાની મહિલાઓ દશામાના વ્રતની ઉજવણી કર્યા બાદ નદી નાળામાં આ વિસર્જન કરતા હોય છે, જેને લઈને લુણાવાડામાં આવેલા પાનમ નદીમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન વાજતે ગાજતે કરવામાં આવી રહ્યું છે. ગલી ગલી માં કોણ છે? કેતર માં બેડ ગલી ગલી માં કોણ છે? દશામાની મૂર્તિ બેસાઈ રહી અને દશામાં આપણે 10 દિવસ વિસર્જન કરીએ છીએ. આજે મહીસાગર જિલ્લામાં મહીસાગર નદીના પુલ પર આપણે દશામાનું વિસર્જન કરીએ. બોલો શ્રી દશા મા જાગૃતિબેન સુરેશભાઈ પટેલ માર્યા. જય દશામા. દશામાનો પર્વ 10 દિવસનું હોય છે, જે ધામધૂમથી ઉજવવામાં આવે છે. મા દશામાં બધાની મનોકામના પૂર્ણ કરે છે અને 10 દિવસ તેમની સેવા પૂજા ઘરે શાંતિથી કરવામાં આવે છે, તેમજ પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે. તેમજ 10 દિવસ પછી તેનું વિસર્જન કરવામાં આવે. આજે અમે તેનું વિસર્જન કરવા માટે આટણ નદીમાં આવ્યા છીએ. શું નામ છે આપણું? આટ રાજુભાઈ.